गुजरात में 5G परीक्षण माटे लायसेंस और स्पेक्ट्रम की फाळवणी 5G परीक्षण माटे वोडाफोन आइडिया रिलायंस जियो ने लायसेंस और स्पेक्ट्रम की कराई फाळवणी गांधीनगर खाते वोडाफोन आइडिया लिमिटेड की तकनीकी टीमे 5G साइट पर डेटा स्पीड की करी तपासणी राज्य में कोरोना केस नो आंकड़ो पहुंचे 40 ने पर तो 21 दर्दियों थे साजा रिकवरी रेट पहुंचे 98.75%। दूरदर्शन साथ की खास बातचीत में आरोग्य मंत्री ऋषिकेश पटेले कहूं टेस्टिंग वधारवानी साथे राज्य बहार थी आवता लोकोनू कराशे ट्रेसिंग नागरिकों ने मास्क अने सोशियल डिस्टन्स ना नियमोनू पालन करवा अपील। देश में दैनिक नोंधाता कोरोना केस में लगभग एक तृतीयांश जेटलो वधारो छेल्ला 24 कलाक में देश में नोंधाया कोरोना नवा 13,051 केस तो 340 दर्दियों ने थया मृत्यु। देश में सक्रिय केस 266 दिवस में सौथी ओछा 1,38,556 थया तो देश में कोरोना रसीकरण आंक 110 करोड़ ने पार। ભાવનગરના પ્રભારી કિરીટસિંહ રાણાએ એનસીપીના નેતા નવાબ મલિક દ્વારા ડ્રગ્સ મામલે કરાયેલા આક્ષેપોને ગણાવ્યા ખોટા। રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કિરીટસિંહ રાણા કે અન્ય કોઈ આગેવાનો ડ્રગ્સ કેસમાં કોઈ કનેક્શન નહીં। કોંગ્રેસ એનસીપીને ખોટા આક્ષેપો કરીને ભાજપના નેતાઓને કરે છે બદનામ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાના રાજપીપળામાં નોંધારાનો આધાર પ્રોજેક્ટનો લોગો વેબસાઇટ અને વેબ પોર્ટલનું કર્યું લોન્ચિંગ। સરકારની યોજનાઓનો લાભ મેળવી આર્થિક રીતે પગભર થવા મુખ્યમંત્રીનો લાભાર્થીઓને અનુરોધ તો તાપીના સોનગઢ ખાતે મુખ્યમંત્રીએ સરકાર અને સંગઠનને સાથે મળીને કામ કરવાનું કર્યું આહવાન। દેશના તમામ રાજ્યોના રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોના 51મા સંમેલનની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી અધ્યક્ષતા। રાષ્ટ્રપતિએ કહ્યું જનજાતિ વિકાસ સહિત દેશના સમાવેશી વિકાસમાં રાજ્યપાલોની ભૂમિકા મહત્વપૂર્ણ। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું ગુજરાતે સર્વગ્રાહી વિકાસના શ્રેષ્ઠ પરિણામો કર્યા હાંસલ। કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદના પુસ્તક મામલે હોબાળો હિન્દુત્વની તુલના આતંકી સંગઠન આઈએસઆઈએસ અને બોકો હરમ સાથે કરવા પર ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર કહ્યું આ છે કોંગ્રેસની વિચારધારા સલમાન ખુરશીદ વિરુદ્ધ કરાઈ પોલીસ ફરિયાદ। તમિલનાડુના અનેક જિલ્લાઓમાં વરસાદનો જોર યથાવત રાજ્યના 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી। રેલવે દ્વારા કેટલાક ભાગોમાં રેલવે વ્યવહાર કરાયો બંધ એનડીઆરએફ અને એસડીઆરએફ સહિત વહીવટીતંત્ર બચાવ કાર્યમાં ખડેપગે। અને રાજ્યભરમાં આજે જલારામ બાપાની 222મી જન્મજયંતિની હર્ષભેર ઉજવણી વીરપુર ખાતે ઉમટ્યા શ્રદ્ધાળુઓ જલારામ બાપાના મંત્ર ભૂખ્યાને જમાડોને અનુસરીને વિવિધ સ્થળોએ ભોજનનું કરાયું વિતરણ સાથે જ રક્તદાન કેમ્પનું કરાયું આયોજન।